આગળ વાત કરીએ દાહોદની. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફૂલપરી ગામમાં ખુલ્લા ખેતરોમાં ફરતા બીમાર દીપડાને વન વિભાગે જાળ નાખી પકડી સેન્ટ્રલ નર્સરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. લીમખેડાના ફૂલપરી ગામના ખેતરોમાં આંટાફેરા મારતો બીમાર દીપડાને પૂરતો ખોરાક ના મળતા તે દીપડો બીમાર થયો હતો અને દાહોદ જિલ્લાના વન વિભાગને જાણ કરાતા વન વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરીને લીમખેડાના સેન્ટ્રલ નર્સરીમાં લવાયો હતો. દીપડો બીમાર હોવાનું જણાતા તેને પશુ ચિકિત્સક દ્વારા સારવાર આપવામાં આવી હતી. લીમખેડા તાલુકાના સરજુમી વન વિભાગના રેન્જના ફૂલપરી ગામમાં બુધવારે સવારે 8:30 વાગ્યાના સમયે જંગલમાંથી અંદાજિત 3-1 વર્ષની વયનો દીપડો ખોરાકની શોધમાં આવી ચડ્યો હતો. દીપડો ગામના પાણીના કોતર પાસે આંટાફેરા મારતો હોવાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. દાહોદ જિલ્લા વન વિભાગે દેવગઢ બારિયાના DFO જનકસિંહ ઝાલાને ઘટનાની જાણ થતાં તેઓને ટીમ દ્વારા તાત્કાલિક ફૂલપરી ગામે દોડી આવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ જીવ સટોસટની બાજી ખેલી દીપડાને જાર બિછાવી ખાટલા સાથે બાંધી રેસ્ક્યુ કરી લીમખેડા સેન્ટ્રલ નર્સરીમાં લવાયો હતો. દીપડો બીમાર હોવાનું જણાઈ આવતા પશુ ચિકિત્સકો દ્વારા દીપડાને તાત્કાલિક સારવાર આપી તેને 24 કલાક માટે પાંજરામાં પૂરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું હતું. નહીં મુંડા જડે શ્રીવી દાહોદ. આજરોજ લીમખેડા તાલુકાના ફૂલપરી ગામે એક દીપડાની માહિતી મળી હતી કે ગામના કોતરોમાં એ ફરી રહ્યો છે. એના માટે સતત અમે 1.5-2 કલાક વોચ ગોઠવી, સ્ટાફ સતત કાર્યરત હતો અને અમને એની જે મૂમેન્ટની જે વૃત્તિ હતી એના ઉપરથી એવું લાગતું હતું કે આ બીમાર હોય અને વિશેષ કરીને આંખમાં પણ કંઈ તકલીફ હોય એવું પ્રાથમિક રીતે અમને અંદાજ લાગે છે. તો એવા સંજોગોમાં અમારી રેસ્ક્યુ ટીમ આવી ગયેલી હોવા છતાં અમે એને ટ્રેન્ક્યુલાઇઝ કરવા માટેનું એટલે તાત્કાલિક હાથ પગલું નહીં ભર્યું, કેમ કે કદાચ એમાં ડોઝ જો વધારે પડી શકે તો કદાચ એનું મોત પણ થઈ જાય. તો અમે એને જીવિત પકડી અને એને સારવાર આપવા માટેની અમારી પ્રાથમિકતા છે અને અત્યારે એને રેસ્ક્યુ કરી લીધો છે. અમે એને લઈ જઈએ છીએ લીમખેડા અને વેટરનરી ઓફિસરની સલાહ મુજબ આગળ એને આણંદ પણ કદાચ લઈ જવાની જરૂર પડશે તો અમે એને પૂરી સારવાર કરીશું.